नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान पाठ 14 नैसर्गिक स्त्रोतो। आनी पहेलाना लेक्चर में आपणे खबर छे शुं भण्या हता, तो के भाई हवा हवा छे, आपणे जे कई रीते उपयोगी छे, श्वास तरीके हवा बराबर छे। एनो विस्तृत हवामां केटला प्रमाणमां केटला टका बराबर छे, दरेक वायुओनुं प्रमाण केटलुं रहेलुं छे तेना मैं तमने होमवर्कमां आप्युं हतुं। तो 78% એટલે કે 78% નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે તમને ખબર હોય 0.01%। ત્યાર પછી તો કે ઓક્સિજન નું પ્રમાણ કેટલા ટકા છે, 21%। તો દરેક નું ટકાવાર પ્રમાણ છે આપણે જોયેલું, તમને મેં હોમવર્ક માં આપેલું હતું, દરેક વિદ્યાર્થીએ કરેલું હશે, અમુક વિદ્યાર્થીઓએ નહીં પણ કરેલું હોય, તો જેને નથી કરેલું અત્યારના કરી લેજો, મેં બોલી ગયો છું દરેક નું ટકાવાર પ્રમાણ બરાબર છે, દરેક વિવિધ વાયુઓનું પ્રમાણ। આજના લેક્ચરમાં આ પ્રશ્ન તમને લોકોને છોકરાઓ 2 માર્કમાં પૂછાય, અને ત્યાર પેલી પેલી બાબત એક દરેક વિદ્યાર્થીઓને કહેવાની છે કે તમે વિજ્ઞાનનું પેપર સોમવારના રોજ આપેલું છે, તેના માર્ક દરેક વિદ્યાર્થીઓને મળેલા હશે। બહુ ઓછા છોકરાઓ જે છે કે જે સારી રીતના મહેનત કરે છે એવું લાગે છે, આપે તમને લોકોને હું સમજી સમજી શકું છોકરાઓ કે દરેકને પ્રશ્ન હોય કે સર ઓનલાઈન છે નથી સમજાતું, પણ આપણે લોકોએ હાલના સમયમાં જેટલું સમજાય એટલું સમજવાનું છે, કોઈ એમ નહીં કે મને 100% સમજાય, એ પોસિબલ નથી હાલના સમયમાં કે તમને જેટલું આપણે વિડીયોમાં સમજાવીએ એટલું સમજાઈએ। શું કામ કે અમુક પ્રશ્ન હોય એનું નિરાકરણ માટે આપણે તમને લોકોને મેં કીધેલું છે કે તમે પૂછી શકો છો, પણ એક્ઝેક્ટ લાઈવ એટલે કે ત્યારે ત્યારે તમે ના પૂછી શકો, એટલે કે તમારા પ્રશ્નનું નિરાકરણ ત્યારે ત્યારે ના થતું હોય વિડીયો જોતી વખતે, એટલે તમને થોડું અઘરું લાગશે બરાબર છે, તો મૂંઝાણું નથી, જેટલું સમજાય એટલું સમજવાનું છે, લગભગ 70% સમજાય તો એટલું ઇનફ છે, એટલું પૂરતું છે બરાબર છે। ત્યાર પછી દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી છે, દરેક વિદ્યાર્થીઓમાંથી લગભગ 3 છોકરાઓના પેપર એવા હતા કે જેને મેં વેરી ગુડ આપેલું છે, અને તેમાં લખેલું હશે કે ખૂબ સરસ બરાબર છે। આ લખેલું હોય ને એને સમજી લેવાનું કે તમારા પેપરમાં એકે પ્રકારની ભૂલ નથી, મીન્સ કે તમે પેપર આપેલું છે, લખાણ તો વ્યવસ્થિત લખેલું છે, પ્રશ્નનો જવાબ ઉદાસર લખેલો છે, પોઈન્ટ વાઇઝ લખેલો છે, પણ આ ઉપરાંત બીજી એક બાબત ખાસ કે એ વિદ્યાર્થીઓને ખબર છે કે પેપર કેમ લખવું બરાબર છે, પેપરમાં સાવ ચેકચાક નથી, એકે પ્રકારની ચેકચાક નથી, પેપર કેમ લખવું વ્યવસ્થિત રીતના લખેલું છે, જે અમુક જગ્યાઓ રાખેલી છે કે ભાઈ અમુક 2 પ્રશ્ન વચ્ચે અમુક પ્રકારનો જે સ્પેસ રાખેલો છે એ ઉપરથી મને ખ્યાલ પડી ગયો છે કે તમે આજે 3 થી 4 છોકરા એવા છે કે જે રેગ્યુલર જે છે વર્ક કરે છે, બહુ સારી એવી મહેનત છે, અન્ય વિદ્યાર્થીઓને મેં ગુડ આપેલું હશે એ વિદ્યાર્થીઓ પણ મહેનત કરે છે, પણ જેમાં નોંધ લખેલી છે દરેક વિદ્યાર્થીમાં ખાસ બાબત નોંધ લેવી કે આપણી ભૂલ ક્યાં છે બરાબર છે। અમુકના રાઇટિંગ એવા થાય છે, અમુકમાં જે પ્રશ્ન મુદાસર છે તો 2-2 લીટીમાં જવાબ લખ્યા છે, તો છોકરાઓ 4 માર્કનો પ્રશ્ન હોય તો 4 માર્ક જેટલા મુદા થવા જોઈએ, 2 લીટીમાં જવાબ લખો તો એ પૂરા માર્ક આવે નહીં। આ બાબત તમને માહિતી છે બહુ ઉપયોગી થશે, ધોરણ 9માં તો ઠીક છે, ધોરણ 10માં આવશો ત્યારે પણ ખૂબ ઉપયોગી થશે, એટલે 11 થી જે તમારું ધોરણ 9 છે, જો કોઈ પણ ક્રિકેટ મેચ હોય છોકરાઓ તો એમાં સામાન્ય રીતે ડાયરેક્ટ ક્રિકેટરો મેદાન ઉપર નથી જતા, શું કરે છે તો કે પ્રેક્ટિસ કરે છે, નેટ પ્રેક્ટિસ કરતા હોય છે, તો એ રીતના છોકરાઓ તમે 10માં ધોરણમાં આવો છો તો તમારું આ જે 9મું ધોરણ હોય એ 9મું ધોરણ આપણા માટે પ્રેક્ટિસ સમાન છે, નેટ પ્રેક્ટિસ સમાન છે, તમે આ 9મા ધોરણમાં પ્રેક્ટિસ કરશો અને 10મા ધોરણમાં તમારે ફાઇનલ મેચ રમવાનું છે એ રીતનું બરાબર છે। તો એક્ઝેક્ટ આ 9મા ધોરણમાં જે નાની નાની બાબતો છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ ઉદાહરણ તરીકે લઈએ તો અમુકના પ્રશ્ન એવા હોય કે ભાઈ મારા રાઇટિંગ સારા નથી થતા તો 9મું ધોરણ છે તો સુધારી લ્યો, અમુકનું જે છે સાવ બેઝ નબળો હોય તો બેઝ તમારો સુધારી લ્યો બરાબર છે, અમુક પાયાની બાબતો જાણવાની હોય તો એ જાણી લો, પેપર કેમ લખવું એ પ્રેક્ટિસ પાડો, પેપર કેમ લખવું એનો તમને કહીશ કે આપણે જે એક્ઝામમાં પેપર કેમ લખવું, કોઈ પણ જે છે સામાન્ય રીતે તમારું પેપર છે એનું કેમ જોતા એમ લાગુ છે કે ના બહુ વ્યવસ્થિત રીતના પેપર લખેલું છે, ભલે તમે પેપરમાં બધું ના આવ્યું પણ જેટલું લખો એટલું પરફેક્ટ લખો, સારી રીતના લખો બરાબર છે। આ બધી નાની બાબતો એવી છે કે તમને એમ લાગશે કે આની જરૂર શું, પણ આની જરૂર પેલા આની જ જરૂર છે પછી આ તમારે સમજવાનું છે, તમને આ માની લો કે આખો પ્રશ્ન જવાબ આવડે છે પણ એની રજૂઆત કેમ કરવી, લખવું કેમ એ જ નથી ખબર, તો પછી આ આવડવાનું કાંઈ મીન્સ રહે તો કે ના કાંઈ એકે પ્રકારનો મીન્સ રહે નહીં। તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે કે ભાઈ આબોહવા છે
નિયંત્રણ કરવું છે એમાં વાતાવરણની ભૂમિકા શું છે તો કે વાતાવરણ પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે આ પૃથ્વી હોય પૃથ્વીની આજુબાજુ તમને ખબર છે કે શું આવેલું છે તો કે વાતાવરણ આવેલું છે એ ચાદરની જેમ આખી પૃથ્વીને શું કરે છે તો કે ઢાંકી દે છે બરાબર છે અમુક આપણે જે સેટેલાઇટ ઉપરથી આપણે અમુક ફોટો જોયા હોય પૃથ્વીના તો તમને ખબર હોય આજુબાજુ તમને વાદળ ને ઘણી બધી જોવા મળશે વાતાવરણ આવેલું છે પૃથ્વીની આજુબાજુ બરાબર છે વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવવું ભાઈ વાતાવરણનું જે મુખ્ય જે કામ શું છે કાર્ય શું તો કે વાતાવરણ જે છે ને એ દિવસનું તાપમાન એટલે કે ભાઈ અત્યારના બહુ કરવું તો અચાનક એનું તાપમાન બહુ વધી ન જતું અને રાત્રિ દરમિયાન ખૂબ તાપમાન ઘટી ન જતું તો આનું કારણ શું શું કામ આવું નથી થતું કે ભાઈ દિવસનું તાપમાન ખૂબ ઊંચું હોય છે સામાન્ય રીતે આપણે ઉનાળામાં 42-43 ડિગ્રી જેટલું તાપમાન વધે છે તો પણ કેટલી ગરમી થાય છે ખબર છે તમને તો હવે માની લો કે આ વાતાવરણ ના હોત તો એ તાપમાન તો ક્યાંય પહોંચે દિવસનું અને રાત્રિનું ખૂબ નીચે થઈ જાય એટલે દિવસ દરમિયાન ખૂબ ગરમી પડત અને રાત્રિ દરમિયાન ખૂબ ઠંડી પડત આવું થાત પણ ક્યારે થાત તો કે જ્યારે વાતાવરણ ના હોય તો પણ આપણી પૃથ્વીની આજુબાજુ વાતાવરણ આવેલું છે એટલા માટે શું થાય છે તો કે દિવસનું તાપમાન અચાનક વધતું નથી અને રાત્રિ દરમિયાન એ તાપમાન અચાનક ઘટતું નથી બરાબર છે આ બે બાબત રહેલી છે નેક્સ્ટ તે રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દળને ઓછો કરે છે જે ઉષ્મા છે દિવસ દરમિયાન તમને ખબર છે કે જમીન જે છે પાણી છે બરાબર છે દિવસ દરમિયાન ગરમીના લીધે બધા ગરમ થઈ ગયા હોય છે હવે અમુક સમયે જે ગરમી છે એ બહાર આવશે તો આ જે ઉષ્માનો જે દર છે ગરમી જે છે ધીરે 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 અવકાશમાં બધી ગરમી છે અવકાશ તરફ જાતી નથી એને અવકાશ તરફ જાતી રોકે છે કોણ રોકે છે તો કે વાતાવરણ રોકે છે વાતાવરણ હોવાને લીધે જે ગરમી છે જળવાઈ રહે છે પૃથ્વી ઉપર બરાબર છે તેના લીધે જે પૃથ્વીનું જે તાપમાન છે ને એ ખૂબ વધીને જ જતું અને ખૂબ ઘટીને જ જતું જો બાકી આ બધી ઉષ્મા અવકાશમાં વહી જાય રાત્રિ દરમિયાન તો જે પૃથ્વીનું તાપમાન છે ને ખૂબ ઘટી જાય એટલે રાત્રિ દરમિયાન ખૂબ જ શું પડત તો કે ઠંડી પડત પણ એવું થતું નથી શું કામ તો કે વાતાવરણ આપણે પૃથ્વીની આજુબાજુ આવેલું છે ચંદ્ર અને પૃથ્વી સૂર્યથી સરખા જ અંતરે રહેલું છે તમને ખબર છે કે વચ્ચે સૂર્ય રહેલો છે એની આજુબાજુ કોણ છે તો કે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે તો કે ચંદ્ર છે ફરે છે તો એ બે છે સૂર્યથી સરખા જ અંતરે આવેલા છે પણ એકનું તાપમાન છે એ સરખું રહે છે પૃથ્વીનું તાપમાન તમને ખબર છે સજીવ રહી શકે એટલું છે પણ ચંદ્રનું તાપમાન શું થાય છે જોજો તો કે ચંદ્ર પરનું તાપમાન માઇનસ રાત્રિ દરમિયાન માઇનસમાં ઉયુ જાય છે હવે 0°C થાય ને ત્યાં તો બરફ થવાની શરૂઆત થઈ જાય તો આ તો જોવો જોઈએ -1, -2, -3 નથી પણ કેટલા છે -190 અને દિવસ દરમિયાન જોવો જોઈએ કેટલું થઈ જાય 110 સોય તો તમને ખબર છે વરાળમાં રૂપાંતર થઈ જાય પાણી બરાબર તો આ તો છે 110 તો જો રાત્રિ દરમિયાન બહુ ઓછું તાપમાન થઈ જાય છે નીચું તાપમાન થઈ જાય અને દિવસ દરમિયાન ખૂબ ઊંચું તાપમાન થઈ જાય તો આનું કારણ શું કા ભાઈ બાકી તો આ સૂર્યથી બે સરખા જ અંતરે આવેલા છે કોણ તો કે પૃથ્વી અને ચંદ્ર એ બે સરખા જ અંતરે છે સૂર્યથી તો એ આવું કામ શું કામ થાય છે તો કે ભાઈ પૃથ્વી પાસે વાતાવરણ આવેલું પૃથ્વી પર છે વાતાવરણ આવેલું છે પૃથ્વી પાસે વાતાવરણ છે ચંદ્ર પાસે તો કે વાતાવરણ નથી એના લીધે જે છે આવો તાપમાનનો જે છે ફેરફાર સર્જાય છે તો હવે ખબર દરેક વિદ્યાર્થીને પડેલી હશે કે ભાઈ આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો શું ફાયદો તો કે આ જે તાપમાન જે ખૂબ વધે તાપમાન ખૂબ ઘટે એવું થતું નથી શું કામ બરાબર છે ખબર પડે ને આબોહવાના નિયંત્રણ આબોહવાનું નિયંત્રણ કરે કોણ તો કે પૃથ્વી પાસે વાતાવરણ છે તમારી સામે 2 મિનિટ છોકરા હું રાખું છું દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો બરાબર છે અને સાથે સાથે રીડિંગ પણ કરતા રહેજો આજના લેક્ચરમાં આજના વિડીયોમાં આપણે દરેક વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન વિશેની વાત કરવાની છે આના પછી આપણે જોશું કે પવન જે છે પવન કેમ સર્જાય છે તમે ચોપાટી જાઓ તો તમને અમુક દિવસ જોવા મળશે કે અમુક દિવસ પવન છે એ વહેતો જોવા મળશે અમુક દિવસે પવન ઓછો હોય અમુક દિવસે પવન વધુ હોય તો પવન વધુ શું કામ ફૂંકાય છે અને પવન ઓછો કેમ ફૂંકાય છે તેના વિશેની વિસ્તૃત માહિતી આપણે આના પછીના લેક્ચરમાં આવતીકાલના લેક્ચરમાં મેળવશું પણ આજના દિવસમાં એક પોઈન્ટ છે ખાસ દરેક વિદ્યાર્થીઓ સમજી લેજો લખી લેજો અને આ જે છે પ્રશ્ન તમને લોકોને 2 માર્કમાં પૂછાયો છે